નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞા. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને લઈને જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે તમામની અટકાયત પણ કરવામાં આવી હતી. તેનો રાજકોટમાં વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંપરાગત પાઘડી સાથે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે આ તકે રાજકોટના કમલમ કાર્યાલય ખાતે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે કમલમ ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને રજૂઆત કરવામાં આવી હતી. ખાતે ભાજપ પ્રમુખશ્રીને અમે આવેદન આપેલ, કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર ઓલરેડી એકવાર અમે આ રજૂઆત કરી દીધેલ, છતાં પણ કોઈ આ અપમાનિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જેના સંદર્ભમાં આજે અમે શહેર પ્રમુખને રજૂઆત કરેલ અને એમને ચીમકી પણ આપેલ. રાજ શેખાવતજીની એકવાર પોલીસે પાઘડી ઉડાડી દીધી, કાલે બહેનોને માથે ઓઢેલું હતું એ ખેંચી લેવામાં આવ્યું અને બહેનોને ધક્કે ચડાવી, અને જે આપણે એમ વિચારીએ કે આવું અભદ્ર કાર્ય કોઈ નાનામાં નાનો માણસ હોય ને પણ એ પણ ન કરી શકે એવું જે ગુજરાત પોલીસે કામ કર્યું છે એના સંદર્ભમાં અમે આ રજૂઆત કરવા આવેલ છે. કરવામાં આવતો રાજકોટ ખાતે હાલ આ જે છે તે કમલમ ખાતે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પહોંચ્યા હતા. ખાસ કરીને જે જામનગર ખાતે જે ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે આ મહિલાઓ સાથે છે તે જે છે તે ઘટના બની હતી છે ઘટના બની હતી તેને પગલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં છે તે રોષ જાગ્યો હતો, અને રોષને પગલે આજે ક્ષત્રિય સમાજ રાજકોટના વિવિધ 15 જેટલી જે સંસ્થાઓ છે આ સંસ્થાઓના આગેવાનો છે રાજકોટ કમલમ પહોંચ્યા હતા અને પોતાની માંગ છે તે શહેર પ્રમુખ સામે જે છે તે મૂકવામાં આવી હતી. ખાસ કરીને ક્ષત્રિય સમાજ એકત્ર થતા પોલીસ બંદોબસ્ત છે તે પણ છે તે અહીં ખડકી દેવામાં આવ્યો હતો. તો રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને મંદિરે જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ત્યારે મહિલાઓ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને સાથે શહેરના શીતલ પાર્ક પાસે રિક્ષામાં જઈ રહેલી ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. મહિલાઓને રિક્ષાઓમાંથી ઉતારતા મહિલાઓ ચાલીને મંદિર તરફ જવા માટે નીકળી હતી અને સાથે થોડાક સમય માટે રસ્તા ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ જોવા મળી હતી. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમની સાથે આતંકવાદીઓ જેવું વર્તન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તે મંદિરે જઈ રહ્યા હતા ત્યાં દરમિયાન પોલીસ દ્વારા છે તેમની અટકાયત કરવામાં આવતા, તેમની સાથે જે છે તે પોલીસ દ્વારા અટકાયત છે તેમને કરવામાં આવતા. મહિલાઓમાં છે તે હાલ રોષ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પોલીસ સાથે છે તેમને થોડો સમય માટે છે થોડી છે કે બેન શું હતો આખો મામલો. અમે ઘરે જ્યારે અમે વાડી હતી નીકળ્યા અમારે શક્તિમાના મંદિરે દર્શન કરવા જવું હતું, કાલે અમે આશાપુરાને મંદિરે આરતી કરી એ છતાંય પોલીસ અમારી પર વિશ્વાસ નથી કરતો. કલાક એકથી અમને અહીંયા શીતલ પાર્કે અમને રોક્યા, રિક્ષામાંથી ઉતાર્યા, પાછા રિક્ષામાં બેસાડ્યા, પાછા ઉતાર્યા. હવે એ કે રિક્ષામાં બેસાડ્યા, અમારી કાંઈ રિસ્પેક્ટ જેવી વાત હોય કે ન હોય, અમે દરબારની દીકરીઓ, અમે દરબારની વહુવારુ, અમારી કાંઈ ગાબરું ઇજ્જત હોય કે ન હોય, આ પોલીસ કોના દબાણમાં આટલું બધું અમારી માથે દબાવો નાખે. જેની વાત કરવામાં તો જે મહિલાઓ છે તે ચાલીને જે આશાપુરા મંદિરે જઈ રહ્યા હતા છે બેન, આશાપુરા મંદિર હાલીને માતાજીના મંદિરે જતા હતા. અમે માવડીમાં જતા હતા, ઘરેથી નીકળ્યા એટલે એક કલાકથી અમારી રિક્ષા ઊભી રાખવામાં આવી, એટલે શું અમે આતંકવાદી છે? અમારે મંદિરે નહીં જવાનું કે જવાનું નહીં, અમે તો મંદિરે દર્શન કરવા જાય છે. શું કહીને પોલીસે અમને ઉભા રાખ્યા? કઈ નહીં કે ઉભા રહ્યો, અમારા સાહેબે ના પાડી છે, તમારે ક્યાંય જવાનું નથી, એટલે દરબારના અધિકારી હોય એટલે બહાર નહીં નીકળવાનું એવું. જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના આ વિસ્તાર જે કહી શકાય કે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર છે તે મહિલાઓ છે તે ચાલી અને મવડીમાં માતાજીના મંદિરે છે દર્શન માટે જઈ હતા, તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી હોય તેવી ફરિયાદ છે તે કરી રહી છે. છેલ્લા એક કલાકથી પોલીસે તેમની અટકાયત છે તે કરી હોય તે પ્રકારની માહિતી છે તેમને આપવામાં આવી રહી છે. ખાસ કરીને આ જ સમય દરમિયાન છે તે રાજકોટના કમલમ ખાતે છે તે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે રજૂઆત માટે પહોંચ્યા, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હાલ ક્ષત્રિય સમાજમાં રોષ છે તે હાલ પોલીસ સામે પણ હવે ભભૂકી રહ્યો છે. રાજકોટમાં પરષોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. લોકસભાના ઉમેદવારના કાર્યક્રમના પહેલા જ ક્ષત્રિય સમાજની મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના પગલે જે રીતે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળા સહિતના મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે આ દરમિયાન પોલીસ સાથે જે રીતે મહિલાઓનું ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, ત્યારે પદ્મિની બા વાળા સહિત 6 જેટલી મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મહેસાણામાં બહુચરાજીના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી હતી, ત્યારે સુરપુરા ગામ પાસેની નર્મદા કેનાલ ઓવરફ્લો થતા નર્મદાનું હજારો લીટર પાણી વેડફાયું હતું. એક તરફ ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી, તો બીજી બાજુ નર્મદા વિભાગની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો હતો. દેશભરમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં બંને પાર્ટીના ઉમેદવારો પોતપોતાની રીતે લોકસંપર્ક કરી રહ્યા છે. ત્યારે આણંદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ પીપળાવ ગામ ખાતે આશાપુરા માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી હતી. ધારાસભ્ય વિપુલ પટેલ અને કાર્યકર્તાઓ સાથે પ્રચાર અને પ્રસાર કર્યો હતો, ત્યારે મિતેશ પટેલે ગામના વરિષ્ઠ આગેવાનો સાથે એક મિટિંગ પણ કરી હતી. ત્યારે મોદી સરકારના 10 વર્ષના વિકાસના કામોના આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં વધારે કામોની ખાતરી આપી હતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014-2024 દેશમાં જે નેતૃત્વ કર્યું, દેશમાં દેશને સુરક્ષિત રાખવા માટે, દેશને વિશ્વ ગુરુ તરફ લઈ જવા માટે દેશની જનતાની એમણે જે ચિંતા કરી છે, આપણને સૌને ખબર બધી જ યોજનાઓ વિશે નહીં કરું, વાત આપણને કારણ કે ટૂંકમાં બતાવવાનું છે. આયુષ્યમાન કાર્ડ હોય, ઉજ્જવલા યોજના હોય, ઘરે ઘરે ગરીબ મધ્યવર્ગના કુટુંબ સુધી આ યોજનાઓ પહોંચાડી. તાપી જિલ્લાના વડામથક વ્યારામાં છેલ્લા ઘણા દિવસથી લોકોને હેરાન કરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો હતો, ત્યારે કપિરાજે વ્યારાના એક વૃદ્ધા સહિત 3 લોકોને ઘાયલ કર્યા હતા. ત્યારે વન વિભાગ અને જીવદયા પ્રેમીઓને સતત 4 દિવસની ભારે જહેમત બાદ કણજા ફાટક નજીકથી કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આતંક મચાવતો કપિરાજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો સુરતના ઉધરામાં યુવકની સરાચાર ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારે લોકોની ભારે અવર જવર વચ્ચે શખ્સોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં ભજનસિંહ સરદાર નામના યુવકની હત્યા કરીને તેના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. થોડા દિવસે બનેલી હત્યાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, ત્યારે ઘટનાને પગલે ઉધના પોલીસ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકે અગાઉ પણ જે રીતે જીવલેણ હુમલા કર્યા હતા, જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ જે રીતે ભૂક્કા બોલાવે દે તેવી ગરમી પડી રહી છે, ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઉચકાયો છે. રાજકોટ રાજ્યનું જે રીતે સૌથી ગરમ શહેર પણ બન્યું હતું, સાથે સાથે તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી તેવી શક્યતાઓ પણ છે. ત્યારે માત્ર દિવસે જ નહીં પરંતુ લોકો રાત્રિના સમય દરમિયાન જ ગરમીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીની સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી. સાથે જ સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ વધી શકે છે. ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે છે તે સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી છે તે જોવા મળી રહી છે. વાત કરવામાં આવે ગઈકાલની, તો જે રાજકોટમાં છે તે ગરમીનો પારો છે તે ઉંચકાયો હતો, જે 42 ડિગ્રીને પહોંચી ગયો હતો અને છે સૌથી હાઇએસ્ટ તાપમાન છે તે રાજકોટમાં જોવા મળ્યું હતું. અને ગઈકાલે છે તે રાજકોટ શહેર છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું છે તે સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે વાત કરવામાં આવે તો
આજની જો વાત કરવામાં આવે તો આજે પણ છે તે વહેલી સવારથી જ છે એ સૂરજનારાયણે કોર કાઢી છે અને આગ ઝરતી છે તે ગરમી જોવા મળી રહી છે. અને જે રાત્રિ દરમિયાનની તાપમાનની જો વાત કરવામાં આવે તો જે રાત્રિ દરમિયાનનું તાપમાન છે તેમાં પણ છે તે વધારો જોવા મળ્યો છે. જ્યારે રાજકોટ શહેરના લોકોની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના લોકો છે તે કાળઝાળ ગરમીથી બચવા માટે છે તે એ અને પોતાના શરીરના રક્ષણ મેળવવા માટે છે તે એ મોં પર રૂમાલ અને માથે ટોપી પહેરી અને જે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ તે જે છે એ તડકો જોવા મળી રહ્યો છે. સાથે જ તે આરોગ્ય વિભાગ દ્વારા છે તે પણ છે તે લોકોને અપીલ કરવામાં આવી છે કે એકદમ ઠંડા પીણા હોય છે તે પીવાનું છે તે ટાળવું જોઈએ. સાથે જ એ 1-4 સમય દરમિયાન છે બપોરનો જે સમય કહી શકાય કે જેમાં આ કાળઝાળ ગરમી એટલે કે અગ્નિઝરતી ગરમી પ્રસરી રહી હોય છે ત્યારે છે તે બિનજરૂરી છે તે ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ તેવું પણ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ટ્રાફિક દ્વારા પણ છે તે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે એ 1-4 સમય દરમિયાન છે તે ટ્રાફિક સિગ્નલો પણ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાતમાં છે તે ગરમીનો છે તે પ્રકોપ છે તે શરૂ થવા પામ્યો છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને જે રાજકોટ શહેર છે તે સૌથી ગરમ સિટી બનતું ગયું છે. ત્યારે રાત્રિ દરમિયાનનું તાપમાન છે તે પણ છે તે ઉંચકાવા લાગ્યું છે. લોકો છે તે હાલ છે તે ગરમીથી બેહાલ બન્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે હાલ જો વાત કરવામાં આવે તો ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે ગઈકાલે છે તે રાજકોટ શહેરનું છે તે 42 જેટલું છે તે તાપમાન જોવા મળ્યું હતું. અને જે આજે જો વાત કરવામાં આવે આજે પણ છે તે ગરમીનો પારો છે તે ઉંચકાવાની છે તે શક્યતા સેવાઈ રહી છે. અને આગામી દિવસોમાં છે તે હીટવેવ પણ થાય તો નવાય નહીં તેવું પણ છે તે એ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છે તે લોકો છે તે પરેશાની ભોગવી રહ્યા છે. કારણ કે ગરમીનો છે તે પ્રકોપ દિવસે ને દિવસે વધતો જાય છે. અને જે વાત કરવામાં તો આગ ઝરતી ગરમી છે તે લોકોને હાલ દજાડી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં છે તે એ વરસાદની આગાહીના વચ્ચે છે તે ગરમીનો પારો છે તે ઉંચકાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં સર્વેશ્વર ચોકના શિવમ એપાર્ટમેન્ટની દુકાનો અને ઓફિસો 2 સુધી બંધ રહેશે. વોકળા ઉપર બોક્સ કલવર્ટ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા પણ બાકી છે. ત્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતા શિવમ એપાર્ટમેન્ટને આચારસંહિતાનું ગ્રહણ લાગી ગયું છે. આચારસંહિતા બાદ ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. તેના 1-2 બાદ કામ શરૂ કરવામાં આવશે. જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં વર્ક ઓર્ડર બાદ 1-1.5 કામ ચાલશે. ગણપતિ મહોત્સવ દરમિયાન છે તે રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટના છે તે ઓકળો ધરોસાઈ થવાની ઘટના સામે આવી હતી. ઘટનાને 7 વીતી ગયા ત્યારબાદ પણ છે તે કોઈપણ પ્રકારની મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ન ધરવામાં આવી હતી. અને જો હાલની સમયની વાત કરવામાં આવે તો જે લોકસભાની ચૂંટણીના છે તે રણસિંગા ફૂંકાઈ ચૂક્યા છે અને આદર્શ આચારસંહિતાની છે તે અમલવારી થઈ રહી છે. જે અંતર્ગત વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા છે તે ટેન્ડર પ્રક્રિયા હાથ ન ધરી શકાય જેના કારણે છે તે જૂન અને ઓગસ્ટ મહિનામાં છે તે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે કે 2-3 મહિના તે પણ છે તે વિલંબ થવા જશે ટેન્ડર પ્રક્રિયાને લઈને. ત્યારબાદ છે તે સમગ્ર જે વાત કરવામાં આવે તો જે કામકાજ અને કામગીરીની વાત કરવામાં આવે તો તેના માટે છે તે 1-1.5 લાગી શકે તેવી પણ હાલ છે તે શક્યતા સેવાઈ રહી છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે સર્વેશ્વર ચોકનું શિવમ એપાર્ટમેન્ટ આવેલું છે તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે હાલ છે તે જે બેરીગેટો લગાવવામાં આવ્યા છે પતરાથી છે તેને ઢાંકી દેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ છે તે અહીંયા શિવમ એપાર્ટમેન્ટની ઓફિસો અને દુકાનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે. આપણે દ્રશ્યો બતાવવા માગીશું કે જે દુકાનદારોએ છે તે બેનરો પણ લગાવી ચૂક્યા છે કે દુકાન છે તે અહીંથી છે ટૂંક સમય માટે ફેરવવામાં આવી છે. પરંતુ જે વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા હાથ ન ધરવાના કારણે દુકાનદારો અને જે શિવમ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા જે ધારકો છે તેમને છે તે મોટી હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આચારસંહિતાને અમલવારીના કારણે છે તે ટેન્ડર પ્રક્રિયા છે તે મહાનગરપાલિકા હાથ ન ધરી શકે. આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે અહીંના દુકાનદારો છે કે ઓફિસ ધારકો છે તેમને છે તે બોર્ડ લગાવી દીધા છે કે ટૂંક સમય માટે છે તે દુકાનો છે તે અન્ય જગ્યા ઉપર છે તે સ્થળાંતર કરવામાં આવી છે. જ્યારે 1-1.5 માટે છે તે આ શિવમ એપાર્ટમેન્ટ છે તે બંધ રહેશે. અહીંના દુકાનદારોને છે તે પોતાના ધંધાને રોજગાર માટેનો છે તે અખૂટનો છે તે સામનો કરવો પડશે તેવું પણ લાગી રહ્યું છે. અને આદર્શ આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે છે મહાનગરપાલિકા દ્વારા છે ટેન્ડર પ્રક્રિયા હાથ ન ધરવાના કારણે છે તે અહીંની દુકાનો છે તે 1-1.5 માટે બંધ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
તો સુરતમાં દિવસે ને દિવસે રોગચાળો માથું ઉચકી રહ્યો છે, ત્યારે ઝાડા ઉલટીથી 2 વર્ષના બાળક અને 1 મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. સચિન અને ગોડાદરા વિસ્તારમાં રહેતા સ્થાનિકોના મૃત્યુ થતા વિસ્તારમાં શોકની લાગણી પ્રવર્તી રહી હતી, ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર દરમિયાન 2 બાળકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આ બંને બાળકો ઝાડા ઉલટીની સારવાર પણ લઈ રહ્યા હતા. ત્યારે સચિન સ્થિત મહાલક્ષ્મીનગરમાં રહેતા 6 મહિનાનું બાળક તેમજ પાંડેસરા સ્થિત ક્રિષ્નાનગરમાં રહેતી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. ગઈકાલે ગોડાદરાને ફિમેલ હતા અને તેમનું ઝાડા ઉલટીને કારણે મૃત્યુ થયું એ પ્રકારની મેસેજ મળ્યો હતો. અને એ મેસેજની અંદર સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે જ એની તપાસ કરવામાં આવી અને એ તપાસ કરતાં એમને એક દિવસમાં લગભગ 5 થી 6 ઝાડા થયા હતા અને ત્યારબાદ એની આગળની કોઈ હિસ્ટ્રી એમને આપી નથી, પરંતુ ત્યારબાદ એમને નજીકમાં એક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલની અંદર દાખલ થયા બાદ રાત્રે હોસ્પિટલના ડૉક્ટરે એમને સ્વિમેર જવાની સલાહ આપી અને સ્વિમેર જતાં એમનું રસ્તામાં અકસ્માતે મૃત્યુ થયું છે. પરંતુ એ જે પરિવાર હતું એ યુપીથી અત્રે સુરત આવેલું હતું અને એ પરિવાર પાછું યુપી ચાલી ગયું છે, એટલે એમની બાકીની જે ડિટેલ હિસ્ટ્રી છે તે આપણને મળી શકી નથી. પરંતુ તે જ વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા તાકીદે સર્વેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે પાણીનું કોન્ટામિનેશન છે કે નહીં તેના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. એ જ રીતે બીજો એક પરિવાર છે જે ગભીણી વિસ્તારમાં 2 વર્ષનું બાળક છે એ એક્સપાયર થઈ ગયો છે. એની અંદર પણ 2 દિવસથી બાળકને ઝાડા અને ઉલટી હતા અને ત્યારબાદ એ બાળકને નજીકની જે જનરલ ક્લિનિક છે આસ્થા ક્લિનિક એમાં લઈ જવામાં આવ્યું હતું અને આસ્થા ક્લિનિકના ડૉક્ટરે એમને દવા આપી અને ઘરે ઓપીડી બેઝ ઉપર દવા આપેલી હતી અને ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કર્યું હતું અને ઘરે જતાં જ એ બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું. લોકસભાની ચૂંટણી આદર્શ બની રહે અને આ દરમિયાન કોઈ પણ ચૂક ન રહે તે માટે ચૂંટણી વિભાગ પૂરતી તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે. ત્યારે બારડોલી લોકસભામાં સમાવિષ્ટ તાપી જિલ્લાની 2 વિધાનસભા બેઠક વ્યારા અને નેઝર એમ બંને પર મતદાન થનાર હોવાથી આ વિસ્તારના ઊંડાણના ગામોમાં કે જે બોર્ડર વિલેજ છે જે બૂથ ઉપર મતદાન ઓછું થઈ રહ્યું છે તે વિસ્તાર સંવેદનશીલ હોય તેની રૂબરૂ મુલાકાત તાપી જિલ્લા ચૂંટણી અધિકારીને તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના સ્ટાફ દ્વારા લેવામાં આવી હતી. ત્યારે આ મુલાકાતમાં પણ જે રીતે બૂથોમાં મતદાનના દિવસે કોઈ પણ ઉણપ ન રહે, મતદાતા મતદાન મુક્ત મને અને નિર્ભયપણે કરી રહે અને વધુમાં વધુ મતદાન થાય અને આવનાર ચૂંટણી આદર્શ બની રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. તો સુરતમાં ડિંડોલી પોલીસે 2 વાહનચોરોને ઝડપી પાડ્યા હતા, ત્યારે ચોરીની 12 બાઇકો સાથે બંને ચોરોને ઝડપી પાડ્યા હતા તથા 12 જેટલા બાઇકો પોલીસે જપ્ત કર્યા હતા. ત્યારે આરોપીઓ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 11 જેટલા ગુના નોંધાયા હતા. આરોપીઓ રાત્રિના સમયે સોસાયટી બહાર પાર્ક બાઇકની ચોરી કરતા હતા. બંને જણા પોતાના મોજશોખ માટે અને ફરવા માટે વ્હીકલ ચોરી કરતા હતા. જે વ્હીકલ તેઓ કોઈ પણ જગ્યાએથી જે પાર્કિંગ હોય ત્યાંથી પોતાની એક પાસે એક માસ્ટર કી હતી, માસ્ટર કી દ્વારા આ વ્હીકલના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈ એને તકલીફ ન પડે ત્યાં સુધી ચલાવે રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા. આ પ્રકારની હિંમત તેઓ ધરાવતા હતા. પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ 12 વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે અને હજી પણ અન્ય વ્હીકલ મળી શકવાની સંભાવના હોવાથી પોલીસ એની ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશે. આ બંને આરોપીઓ દ્વારા જેટલી મુદ્દામાં રિકવરી થઈ છે અત્યાર સુધી એમાં કુલ 11 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ડિંડોલીના 6, ઉધનાના 2, 1 પાંડેસરા, 1 વરાછા અને 1 લિંબાયતનો ગુનો છે. આ ઉપરાંત અમે અન્ય પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે તેમને ત્યાં પણ આવી કોઈ બનાવ બન્યો હોય તો પોલીસ ડિંડોલી પોલીસને સંપર્ક કરે જેથી અન્ય કોઈ ગુનાઓ હોય એ પણ રિકવર થઈ શકે.
સુરત એસઓજીએ રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અલગ અલગ બે ઇસમો પાસેથી આશરે 2 લાખ જેટલો વિદેશી સિગારેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાંદેરના પાલનપુર પાટિયાના ગણેશ મંદિર સામે જય ભોલે પાનમાંથી 1,30,000 સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. તો સુરતમાં મોટા પાયે કાપડ માર્કેટનો બિઝનેસ ધમધમી રહ્યો છે, જેને લઈને મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો થતા હોય છે, જેમાં ક્યારેક વેપારીઓ છેતરપિંડીનો શિકાર પણ બનતા હોય છે, જેને લઈને ફોસ્ટાના પ્રમુખ કૈલાશ આકીન દ્વારા ગૃહરાજ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર એલર્ટ બન્યું છે. કુલ 18 જેટલા પોલીસ જવાનોની સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ સ્કવોડમાં રહેશે અને સતત તપાસનો દોર યથાવત રહેશે. સુરત શહેરમાં ટેક્સટાઇલનું ખૂબ જ મોટા પ્રમાણમાં કામકાજ થાય છે અને તેના રિલેટેડ ઘણા બધા વેપારિક વ્યવહારો થતા હોય છે. આ વ્યવહારો દરમિયાન ક્યારેક ઉઠામણાના બનાવો બને છે અથવા છેતરપિંડીના બનાવો બને છે. આ બનાવો અનુસંધાને જ્યારે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવે છે, તેમાંથી ક્યારેક કોઈક આરોપીઓ પકડવાના બાકી રહી જાય છે. આ તમામ આરોપીઓને ધરપકડ કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી દ્વારા એક ટીમ બનાવવામાં આવેલ છે, જે ટીમમાં એક ડીસીપી, ઇકોસેલના એક એસીપી, આ ઉપરાંત 3 PI, 3 PSI અને અન્ય પોલીસ કર્મચારીઓ છે. આ તમામ મળીને કુલ 18 લોકોની આ ટીમ બનાવવામાં આવી છે. આ 18 લોકોની ટીમ દ્વારા સુરત શહેરમાં જે લોકો પકડવાના બાકી છે, જેમાં ખાસ ટેક્સટાઇલ રિલેટેડ ગુનાઓમાં પકડવાના બાકી છે, તેઓનું એક યાદી બનાવવામાં આવશે અને આ યાદી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી અને તેઓની ધરપકડ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. સુરત કે કપડા વેપાર જો ભારત કી સુરત કી એક મંડી હૈ, ભારત કી સબસે બડી કપડા મંડી હૈ, ઓર ફોસ્ટા સંગઠન સે મેં કૈલાશ હાકિમ, આપ મીડિયા કે માધ્યમ સે મેં બતાના ચાહુંગા કી સુરત કે કપડા બજાર મેં કાફી તરહ કે ફ્રોડ હોતે થે, કાફી તરહ કી ચીટિંગ હોતી થી, ઉનકો રોકને કે લિયે ફોસ્ટા ને સુરત કે જનપ્રતિનિધિ હમારે માનનીય સાંસદ ઓર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલ સાહેબ और हमारे सबके युवा नेता श्री हर्षभाई संघवी जी, गृह राज्य मंत्री गुजरात सरकार, जब जब हमें मिलते थे हमसे पूछते थे कि व्यापार की क्या हालत है, आप लोग को कोई प्रॉब्लम है, हमेशा उनकी जागरूकता और हमें हमारे को जो सहयोग रहता है उसी दिशा में अनेकों कदम उन्होंने उठाए हैं. कपड़ा व्यापार को डेवलप करने के लिए उसी दिशा में एक कदम था कि फ्रॉड और चीटिंग को कैसे रोका जाए, स्वस्थ व्यापार हमारा कैसे, हेल्दी व्यापार कैसे हो, उसके लिए हमने एक उनको बताया कि साहब ऐसे एक स्क्वाड बनाया जाए. 6 पुलिस स्टेशन कपड़ा बाज़ार टेक्सटाइल मार्केट के अंतर्गत आते हैं और उनमें फ्रॉड चीटिंग की रेगुलर जो घटनाएं जो पेंडिंग रह जाती है, जो लोग भागते फिरते हैं, पकड़े नहीं जाते, पुलिस सतत उसमें प्रयास करती रहती है, लेकिन स्पेशल एक डेडिकेटेड टीम यदि इसके लिए बनती है तो एक बहुत अच्छा मैसेज जाएगा और उनको अरेस्ट किया जाएगा तो सूरत की काफ़ी बड़ी रिकवरी में, लोगों की पूंजी में एक सहायता मिलेगी. और इसी दिशा में एक ठोस कदम उठाते हुए माननीय गृहमंत्री जी ने तुरंत एक बड़ी अच्छी एक स्क्वाड बनाई जो टेक्सटाइल पेमेंट को मोस्टली रिकवर करेगी. પરષોત્તમ રૂપાલાના વ્યાજિત નિવેદનને મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોક રાવલે સુખદ સમાધાન થાય અને ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરે તેવી અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે આંદોલનને લઈને તમામ જ્ઞાતિઓ ચિંતાતુર પણ છે અને ક્ષત્રિય માટે કહેવાય છે ક્ષમા વિરસ્ય ભૂષણ. મહાભારતથી શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધવા પણ તેમણે કહ્યું હતું. સ્થિતિ છે એ પરિસ્થિતિના કારણે સમાજની અંદર બધી જ કોમોની અંદર અને બધા જ જ્ઞાતિની અંદર અને બધા શ્રેષ્ઠીઓના ધર્માચાર્યના મનમાં એક જાતની અજંપો છે કે આ પરિસ્થિતિનો ક્યારે અંત આવશે. આ જે દિશામાં બધું થઈ રહ્યું છે એ યોગ્ય થઈ નથી રહ્યું, એટલા માટે દરેકના મનમાં એવી ઈચ્છા છે કે આનું જલ્દી સુખદ સમાધાન અને સન્માનપૂર્વક સમાધાન થાય એવું બધા ઈચ્છે છે. એ ધ્યાનમાં રાખીને બધાની સાથે મારે વ્યક્તિગત વાતો પણ થઈ. આપણે જાણીએ છીએ કે બોલવાના કારણે કોઈપણ પરિસ્થિતિ નિર્માણ થાય છે. માત્ર દ્રૌપદીથી બોલ્યા હતા આંધળા ના આંધળા, એમાં મહાભારતની રચના થઈ ગઈ આખી. તો આમાં ક્યારેક બોલવાના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ હોય, પણ બોલવાવાળાનો કોઈનો ઈરાદો પણ એવો ના હોય, પણ ક્યારેક ઘણા બધા સમાજમાં એવા લોકો છે જે નેગેટિવ વિચારે છે, એવા લોકો આવા વિમર્શ ઊભા કરવા માટે આવી બધી પ્રકારની વાતો ચલાવે છે
અને તેના કારણે એક પરિસ્થિતિ આ નિર્માણ થઈ છે. હવે રહી વાત ક્ષત્રિયોની, તો ક્ષત્રિયોનો ઇતિહાસ તો આપણે પાના ભરેલા છે, જોઈએ છે કે જેને દેશ સમાજ અને રાષ્ટ્ર માટે ઘણા બધા બલિદાનો આપે છે. અને એવા ક્ષત્રિયોને જ્યારે કોઈ મનમાં લાગી જાય, દુઃખ લાગી જાય, ત્યારે સ્વાભાવિક આક્રોશ પેદા થઈ જાય અને એનું આક્રોશનું આ પરિણામ છે. હવે એમનો આક્રોશ શાંત કરવો જોઈએ એ સમાજની ફરજ છે. સામે પક્ષે પણ બધા પ્રયત્ન કરવા જોઈએ. જે એમ તો કહેવાય છે કે બે વખત માને રૂપાલાજીએ પોતે માફી પણ માગી લીધી છે, અને કહેવાય ક્ષત્રિયોનું તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, એટલે ક્ષત્રિયોએ પણ આ બાબતમાં વિચાર કરવો જોઈએ એવું મને લાગે છે. અને એમ કુલ મિલાકર સંતોની સાથે મારે જરા વાતચીત થઈ, આ પ્રશ્ન આટલો ડહોળી જાય તો ભવિષ્યમાં એવું નિર્માણ થાય કે જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે વર્ગ વિઘડ થાય, ઝઘડા થાય, અને એનાથી હિન્દુત્વને મોટી અસર થાય એવી છે. એટલા માટે મેં પ્રયત્ન શરૂ કર્યા અને સંત અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી હવિચંદાસજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ શ્રી મહંત જગન્નાથજીના મહંત દિલીપદાસજીની જોડે વાતચીત થઈ, સાંઈધામવાળા મોહનદાસજી મહારાજની જોડે વાત થઈ, બીજા અન્ય સંતોની સાથે પણ વાત થઈ. બધાનું એક જ સૂર છે કે કોઈપણ સંજોગોમાં આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ શાંત અને સરળતાથી એનો કોઈ નિકાલ આવવો જોઈએ, સુખદ સમાધાન આવવું જોઈએ, આ બધાની ઈચ્છા છે. એટલા માટે મેં ઘણા રાજપૂત મિત્રો છે, ક્ષત્રિયો છે, રાજકારણમાં પણ છે અને રાજકારણ સિવાયના પણ છે, એવા લોકોના પણ થોડા વ્યક્તિગત સંપર્ક કર્યા. એ લોકોની દરેકની પણ ઈચ્છા એવી છે કે આનું કોઈ સુખદ નિરાકરણ આવે. એટલા માટે એ મેં પ્રયત્ન બે દિવસ ચાર દિવસથી આદર્યા છે અને એના પરિણામ સ્વરૂપે આજે બધા સંતો સહમત પણ થયા છે કે કોઈ પણ સંજોગોમાંનું સમાધાન, સુખદ સમાધાન અને બંનેનું સન્માન જળવાય એવું સમાધાન થાય, એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને સંતોએ બધાને અપીલ કરી છે કે આનું જલ્દી નિરાકરણ લાવે અને જ્યાં જરૂર પડશે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો આ કામમાં જોડાય એનું ભાર છે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.